સ્વાદના શોખીનો માટે સારા સમાચાર. હાલ ગીરની કેસર કેરી આંબા પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે અને શરૂઆતમાં જે આંબા પર ફ્લાવરિંગ થતું હતું તે કેસર કેરી તૈયાર થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં કેરી બજારમાં પણ જોવા મળશે. આ તરફ ખેડૂતોના મતે આ વર્ષે એવરેજ ઉત્પાદન જોવા મળ્યું છે અને કેરીની સિઝનની શરૂઆતમાં ખેડૂતોને 700 થી 800 રૂપિયા પ્રતિ 10 કિલો બોક્સમાં ભાવ રહેશે અને બજારમાં કેસર કેરીની આવક વધશે તેમ ભાવ પણ થોડા ઓછા થવા મળશે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને ત્યારે કેસર કેરીમાં વિટામિન સીની માત્રા ખૂબ ઓછી હોય જેના લીધે કોરોના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ વર્ષે ખેડૂતોને પણ આવકની દ્રષ્ટિએ પ્રતિ વર્ષની જેમ એવરેજ આવક જોવા મળશે. કેસર કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષમાં કેસર કેરીનું ઉત્પાદન એવરેજ રહેશે. એનું મેઇન કારણો છે કે શરૂઆતના પીરિયડમાં જ્યારે ફ્લાવરિંગ થયું ત્યારે જે પહેલો ફ્લાવરિંગ સ્ટેજ હતો ત્યારે થોડુંક વ્યવસ્થિત સેટ થયા છે, એ કેરીઓ થોડી આગતરી છે. ત્યારબાદના જે ગ્લોબલ વોર્મિંગને કારણે અને જે ધુમ્મસ એટલે કે ઝાકળ ને આવા વાતાવરણને ડિસ્ટર્બને કારણે પાછોતરા ફ્લાવરિંગની અંદર જે અસરો થઈ છે તો એમાં થોડીક વેરિએશન પણ છે. તો આવું બધું જો એવરેજ જોવામાં આવે તો એવરેજ ઉત્પાદન તો મળી રહેશે ખેડૂતોને. તો બાગાયત અધિકારીનું કહેવું છે કે જુનાગઢ જિલ્લામાં 8650 હેક્ટર આંબાની બાગાયત ખેતી થાય છે. ગત વર્ષે 56000 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું અને ગત વર્ષે વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં હતો. જોકે આ વર્ષે કેસર કેરી એક્સપોર્ટ કરવા માટે બાગાયત વિભાગમાં રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. 500 જેટલા ખેડૂતોએ વિદેશમાં કેસર કેરી નિકાસ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે ગીરની કેસર કેરી યુરોપ કન્ટ્રીની સાથે અમેરિકા, આરબ અમીરાત અને જાપાનમાં પણ એક્સપોર્ટ થાય છે. ત્યારે આ વર્ષે કેસર કેરી સારા પ્રમાણમાં વિદેશમાં નિકાસ કરવામાં આવશે. જિલ્લાની અંદર કુલ 8650 હેક્ટરમાં આંબા પાકનું વાવેતર થાય છે. ગત વર્ષે એની ઉત્પાદકતા 6.5 મેટ્રિક ટન હતી અને અંદાજિત 56000 મેટ્રિક ટન જેવું ઉત્પાદન થયેલું હતું. ચાલુ વર્ષે જે વરસાદ ખૂબ સારો એવો થયેલ હતો જેના કારણે ફ્લાવરિંગ ચાલુ વર્ષે મોડું આવેલ છે અને ફ્લાવરિંગની અંદર પણ છેલ્લે જે ફ્લાવરિંગ આવેલું છે એની અંદર વાતાવરણના જે પ્રશ્નો આવેલ છે એના કારણે થોડા ઘણા અંશે ખેડૂતોને જે અત્યારે ફળખરણની સમસ્યા છે તો એના માટે વૈજ્ઞાનિકોએ ભલામણ કરેલ છે કે 20 PPM નેપ્થેલિક એસિટિક એસિડ અને 2 કિલોના યુરિયાના દ્રાવણના છંટકાવથી આપણે ફળખરણ અટકાવી શકીએ છીએ.